સાયલા તાલુકાના ઢેડુકી ગામના ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનનું વળતર ચૂકવવા કરી કલેક્ટરને રજૂઆત. કલેક્ટરનું ખેડૂતો અને પત્રકારો સાથે અશોભનીય વર્તનથી ખેડૂતોમાં આક્રોશ. ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાને સાથે રાખીને કરવામાં આવી હતી રજૂઆત. વીજ કંપનીની દાદાગીરી અટકાવી ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવું તેમજ રહેણાંક મકાનથી નિયમ મુજબ લાઇનનું અંતર રાખવા બાબતે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને સાયલા તાલુકાના ઢેડુકી ગામના ખેડૂતો આવ્યા હતા અને જણાવ્યું હતું કે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ વીજ કંપનીની દાદાગીરી સામે આવી રહી છે. અનેક ખેડૂતોની ફરિયાદ છે કે કોન્ટ્રાક્ટરો ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર યોગ્ય વળતરની રકમ નક્કી કર્યા વગર પોલીસને સાથે રાખી જમીનનો કબજો લઈ રહ્યા છે, તો આ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત કહી શકાય. હાલ જેટકો કંપનીની સાપર સબસ્ટેશનથી પશ્ચિમ સબસ્ટેશન જતી લાઇન, જે હાલ સાયલા તાલુકા ઢેડુકુ ગામથી 400 કિલો વોલ્ટ વીજ લાઇન પસાર થઈ રહી છે, જ્યાં ખેડૂતોને વળતરની રકમ નક્કી કર્યા વગર પોલીસ સાથે રાખી ખેતરોના કબજા લેવામાં આવી રહ્યા છે, જે પોલીસને આપ સાહેબ અધિકારીઓના પ્રોટેક્શન માટે રહેવાનો હુકમ કર્યો છે એ જ પોલીસને આગળ કરી વીજ કંપની દ્વારા ખેડૂતોને ડરાવવામાં આવ્યા છે, જે કેટલું વ્યાજબી કહી શકાય. ગુજરાતમાં 2011 પછી જંત્રી રિવાઇઝ થઈ નથી ત્યારે વીજલાઇનના કિસ્સામાં વળતર નક્કી કરવા માટે કચ્છ, અરવલ્લી, મોરબી જેવા અનેક જિલ્લાઓમાં જ્યાં જંત્રી 15 થી 35 રૂપિયા છે ત્યાં વીજલાઇન પસાર કરતા સમયે ખેડૂતોને 1000 રૂપિયાથી પણ વધારે જંત્રી નક્કી કરી વળતર ચૂકવવાના અનેક હુકમો થયા છે, જે હુકમ અનુસાર સાયલા તાલુકાના ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ. ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં નિયમો અલગ અલગ કેવી રીતે હોઈ શકે? ખેડૂતોના મકાન છેડે અને ટ્યુબવેલ બોર કે કોરિડોરની 46 મીટરની મર્યાદામાં આવે છે, તેમ છતાં એનું પણ વળતર ચૂકવવાની કોન્ટ્રાક્ટરો દ્વારા ના કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ના કાયદાનું ઉલ્લંઘન કરી ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર બળજબરીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. સાહેબશ્રીને વિનંતી કે જ્યાં સુધી વળતરની યોગ્ય રકમ નક્કી ન થાય ત્યાં સુધી કામ ચાલુ કરવામાં ન આવે, તેમજ પોલીસ અને વીજ કંપની સાથે મળી ખેડૂતોને હેરાન ન કરે એ સૂચના આપવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં જે જમીન સાથે માનો સંબંધ બંધાયેલ છે એ જમીનને બચાવવા માટે લોકશાહી ઢવે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ભારત સરકારે ઇલેક્ટ્રિક પાવર વહન માટે કાયદો બનાવ્યો છે. આ કાયદાની મર્યાદામાં કામ કરવું વીજ કંપનીની જવાબદારી બને છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી મેઝર રિલેટિંગ ટુ સેફ્ટ એન્ડ ઇલેક્ટ્રિક સપ્લાય રેગ્યુલેશન 2010 ઉપર આપનું ધ્યાન દોરું છું. આ રેગ્યુલેશનથી વીજ લાઇનના અને રહેણાંક મકાનની વચ્ચે અંતર જાળવવાની કાયદેસરની જોગવાઈ થયેલી છે. આ જોગવાઈની વિરુદ્ધ કોઈ ઇલેક્ટ્રિક લાઇન પસાર કરી શકાય નહીં, આથી આ લાઇન પણ પસાર કરવા પાત્ર નથી. આ પ્રકારે લાઇન પસાર કરવી IPC ધારા મુજબ ગુનાહિત કૃત્ય છે અને મોતનું કારણ બની શકે છે, જે ઇરાદાપૂર્વક કાયદાનો ભંગ છે. આ રજૂઆત સમયે કલેક્ટર ખુદ કંપનીઓની તરફેણમાં હોય તેવી વર્તણૂક સાથે ખેડૂત આગેવાન, ખેડૂત અને પત્રકાર મિત્રો સાથે અશોભનીય વર્તન કરતા રજૂઆત ન સાંભળી એટલે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારબાદ કલેક્ટર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ રજૂઆતમાં ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા, ઢેડુકીના સરપંચ મંગુભાઈ, જીઠાભાઈ, ગોવિંદભાઈ, સોમાભાઈ, રઘુભાઈ, પ્રતાપભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને અર્ધનગ્ન થઈ દેખાવો પણ કરવામાં આવ્યા હતા. નગર જિલ્લામાં અનેક જગ્યાએથી ખેડૂતોની ફરિયાદ આવે છે કે ખેડૂતોની જે વીજલાઇન પસાર થાય છે એના ખેતરમાંથી ત્યાં પૂરું વળતર મળતું નથી. માત્ર ફોર્માલિટી માટે જે નિયમ મુજબ મધ્યસ્થી કરવાની હોય છે કલેક્ટર સાહેબે, તો ખેડૂતોનો આક્ષેપ છે કે કલેક્ટર સાહેબ માત્ર ફોર્માલિટી માટે ખેડૂતોને બોલાવે છે, ખેડૂતોને સરખી રીતે સાંભળવામાં આવતા નથી. આવી જ રીતે સાયલા તાલુકાના ઢેડુકી ગામે જે સાપરથી પચ્છમ ગામ સુધી 400 કેવી જેટકો કંપનીની વીજલાઇન પસાર થઈ રહી છે ત્યાં પણ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સાથે જે પોલીસ કર્મીઓને પ્રોટેક્શનમાં મોકલ્યા છે એ જ પોલીસ કર્મીઓને આગળ કરી અને જેટકો કંપનીના અધિકારીઓ ખેડૂતોની જમીનનો કબજો લઈ રહ્યા છે, ત્યારે આજે ઢેડુકી ગામના ખેડૂત, ઢેડુકી ગામના સરપંચ સાથે અહીંના ખેડૂત આગેવાનો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા પહોંચેલા કે ખરેખર જે ખેડૂતોને પૂરું વળતર મળવું જોઈએ 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટના કાયદા મુજબ, તેમજ 2010ના જે ખરેખર રહેણાંક વિસ્તારથી લાઇન કેટલી દૂર હોય એનું જે અંતર નક્કી કરવામાં આવ્યું છે, આ બધા જ નિયમો નેવે મૂકી અને કંપની દાદાગીરી કરી અને ખેડૂતના ખેતરમાં વીજપોલ ઉભા કરી રહી છે, ત્યારે ખેડૂત જાય તો બાપડો જાય ક્યાં? આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવેલા, પણ શરૂઆતમાં કલેક્ટર સાહેબે અધર તાલતરું એટલે કે તોછડાય ભર્યું વર્તન ખેડૂતો સાથે કરેલું અને ત્યાર પછી ખેડૂતોને આવતી 20 તારીખ આપવામાં આવી છે કે 20 તારીખે ખેડૂતોને સાંભળવામાં આવશે.
કલેક્ટર સાહેબ નો માત્ર એક જ જવાબ હતો, તમને અમારાથી તકલીફ હોય તો તમે સિવિલમાં જાઓ. અરે જે ખેડૂતો જિલ્લાનો પ્રથમ વ્યક્તિ એટલે કે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવે છે, કલેક્ટર ની કોર્ટમાં રજૂઆત કરવા આવે છે, ત્યારે જો કલેક્ટર સાહેબ એને નહીં સાંભળે તો ખેડૂત જશે ક્યાં? આવતા દિવસોમાં જો આ નિવેડો નહીં આવે અને કંપનીની દાદાગીરી આવીને આવી ચાલુ રહેશે તો ઢેઢુકી ગામના ખેડૂતોની સાથે સાયલા તાલુકાના ખેડૂતો ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. કરવાની હોય કઈ વાંધો નહીં સાહેબ, ત્યાં સુધી કામ ન થાય એ રિક્વેસ્ટ કરીએ છીએ. ઓકે.